ગામમાં મારી પચીસ એકર જમીન છે અગાઉના વર્ષોમાં કપાસ તુવેર એરંડા અને શેરડીનું વાવેતર હું ઘણા સમયથી કરતો છું કપાસમાં એવરેજ ઉત્પાદન એક એકરનું સત્તરથી અઢાર ક્વિન્ટલ આવે છે દિવેલામાં એક એકરમાં બારથી તેર ક્વિન્ટલ આવે છે અને તુવેરમાં દસથી બાર ક્વિન્ટલ આવે છે પાછળના સમયમાં શેરડીનું ઉત્પાદન લગભગ પંદરથી વીસ ક્વિન્ટ વીસ ટન એક વીઘામાં આવતું હતું ગયા વર્ષે મારું પપૈયાનું વાવેતર હતું એ દરમિયાન પાટીલ માટે કંપનીના જનરલ મેનેજર સાથે અમારે મળવાનું થયું અને એમની ટેકનિકથી એમના કહેવા પ્રમાણે મેં આ શેરડીનું પ્લાન્ટ મહારાષ્ટ્રથી લાવી અને રોપણ કર્યું લગભગ કાપણી ચાલુ દિવસો દરમિયાન ચાલુ છે અને અત્યારે એવું લાગે છે કાપણી દરમિયાન કે એક એકરમાં સિત્તેરથી પંચોતેર ટન ઉત્પાદન આવી રહ્યું છે એના બદલામાં પાછળના વરસ વર્ષોમાં એક એકરમાં લગભગ પાંત્રીસથી ચાલીસ ટન ઉત્પાદન આવતું હતું પાટીલ બાયોટેક કંપનીના તંત્ર તંત્રજ્ઞાનનો ઉપયોગ કર્યા બાદ એવરેજ ઇલ્ટ લગભગ બમણું થઈ ગયું છે પાછળના વર્ષોમાં જે રીતે ઉત્પાદન મળતું હતું અને આ તંત્રજ્ઞાનનો ઉપયોગ કર્યા પછી જે રીતે ઉત્પાદન મળે છે એમાં લગભગ ડબલ ઉત્પાદન મળતા ઘણો ફાયદો છે ગયા વર્ષે મેં ત્રણ એકરમાં પાટીલ બાટેક તંત્રજ્ઞાન દ્વારા એકરમાં કપાસ બનાવ્યો હતો જનરલી ઉત્પાદન મારું દર વર્ષે એક એકરમાં ચૌદ ક્વિન્ટલ આવતું હતું તંત્રજ્ઞાન ઉપયોગ કર્યા પછી લગભગ એક એકરમાં સત્તર ક્વિન્ટલ ઉત્પાદન આવ્યું હતું કોઈક સંજોગો વસાદ બે એક ક્વિન્ટલ ઉત્પાદન ઘટ્યું હતું વાતાવરણના હિસાબે પરંતુ એના અનુભવને કારણે આ વર્ષે મેં મારા ખેતરમાં પંદર એકર શેરડીનું વાવેતર કર્યું છે અને એ દરમિયાન બે એકર જમીનની કાપણી થઈ ચૂકેલ છે બે એકરમાંથી દસ ગાડી માલ સુગરમાં પહોંચ્યો છે અને લગભગ સોળ ટન વજનથી એક ગાડીનું વજન આવે છે દો એકરમાં દસ ગાડી માલ નીકળાય બે એકર માલ લગભગ વજન જોઈએ તો એકસો ને ટન જેટલું થવા જાય છે પાછળના વર્ષોમાં આપણને બે એકરમાં એંસી ટન વજન મળતું હતું એના અવેજમાં આ વજન ડબલ ઉત્પાદન મળે છે એનાથી મને ઘણો ફાયદો છે મારી પાસે પાટીલબાટક તંત્રજ્ઞાન દ્વારા પંદર એકર શેરડીનું વાવેતર કરેલ છે પંદર એકર શેરડીનું મારા હિસાબે બારસો ટન વજન સુગરમાં પહોંચવું મને લાગે છે મારી પોતાની જમીન હેવી બ્લેક સોઇલ છે આ વર્ષે વરસાદનું પ્રમાણ પણ બેથી ત્રણ ગણું હતું સારાએ આખાએ શેરડીના પ્લોટમાં ત્રણથી ચાર ફૂટ પાણી ચોમાસા દરમિયાન વહેતું હતું અને એના કારણે શેરડીમાં કોઈ કોઈક જગ્યાએ નીચેથી ફૂટાવ ખૂબ આવી જવાથી ક્યાંક મેં વજન ગુમાવ્યું છે એવું મને લાગે છે જો કદાચ આ પરિસ્થિતિ ન હોત હું હજુ એવરેજ ઇલ્ડ એકરે પાંચ ટન વધારી શક્યો હોત મારું મારું માનવું એવું છે કે જો મેં આ તંત્રગાનાનો ઉપયોગ ન કર્યો હોત તો આટલું ઉત્પાદન હું મેળવી ન શક્યો હોત આટલો બધો વરસાદ હોવા છતાં અને ગયા વર્ષે મારું સપ્ટેમ્બર મહિનામાં રોપણ કરેલું હતું તેર મહિના બાદ પૂરેપૂરું કટિંગ શરૂ થયું છે છતાંય એ પૂરા એ પ્લોટમાં કોઈપણ જગ્યાએ પત્તા પર કોઈપણ પ્રકારનો ડિસીસ જોવા મળતો નથી ખાસ કરીને આ વસ્તુ શેરડીની ખેતી દરમિયાન મેં આ પહેલીવાર જોયું છે ક્યાંક કોઈ પત્તું એવું ન મળે કે જેના પર રોગ ન હોય ક્યાં ને ક્યાંક તો રોગ જોવા મળે જ પણ પંદરે પંદર એકરમાં કોઈ જગ્યાએ પત્તા પર આપણને કોઈપણ પ્રકારનો રોગ જોવા મળતો નથી પારંપરિક રીત પ્રમાણે જ્યારે શેરડીનું વાવેતર કરતા હતા તો એમાંથી કોઈ કોઈ જગ્યા પર ત્રણ ચાર પાંચ સુધીના મિલેબલ મેળવી શકાયા હતા તંત્રજ્ઞાનનો ઉપયોગ કર્યા પછી एक एक प्लांटमा थी पंद्रह वीस पच्चीस तक एक एक मिलेबल कैन मेरे को मिला है और इसकी वजह से ये मेरा दोगुना फ़ायदा हो गया है पिछले सालों में मैं पंद्रह बीस बाईस तक पैर देखता था ये पूरे के पूरे प्लॉट में अट्ठाईस तीस बत्तीस तक पैर मेरे को मालूम होता है ઓર ઉ જાળ બી અચ્છી પાછળના વર્ષોમાં જ્યારે શેરડીનું રોપણ મેં કર્યું છે ત્યારે એક એક શેરડીના સાંઠામાંથી અઢાર વીસ બાવીસ તક પરાઈ મેં જોઈ છે એ રીતનું ઉત્પાદન લીધેલું છે તંત્રજ્ઞાનનો ઉપયોગ કર્યા પછી આજ એક એક સાંઠા પર અઠ્ઠાવીસ ત્રીસ બત્રીસ તક પરઈ જોવા મળે છે પાછળના વર્ષોમાં લગભગ એક એકરમાં ત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચ લાગતો હતો પાટલ બાયોટેક તંત્રજ્ઞાનમાં જોડાયા પછી એક એક કરે મને ચાલીસ હજાર રૂપિયા ખર્ચો લાગેલો છે દસ હજાર રૂપિયાની જે બળોતરી છે એના અવેજમાં મને વીસ ટન ઉત્પાદન વધારે મળે છે જેના અવેજમાં આજના ભાવમાં આપણને પાછળના વર્ષોમાં જે રીતે હું શેરડીની વાવેતર કરી રહ્યો હતો તે દરમિયાન મને એક એકરે લગભગ ચાલીસ ટન વજન મળતું હતું તંત્રજ્ઞાનનો ઉપયોગ કર્યા પછી મારા ખ્યાલથી એક એકરમાં પંચોતેરથી એંશી ટન વજન નીકળવાનું છે જેના હિસાબે પચીસથી ત્રીસ ટન વજન વધારો ઉત્પાદનમાં મળે છે અને એક ટન પર જો પચીસસો રૂપિયાનો ભાવ આપણે મૂકવામાં આવે તો પણ મને સત્તેર હજાર રૂપિયા તક વધારે નફો થાય છે પાછળની જે પરંપરાગત ખેતી હતી અને એમાં તંત્રજ્ઞાન પાટિલ બાયોટેકનો ઉપયોગ કર્યાથી મારે દસ હજાર રૂપિયાનો ખર્ચો વધે છે એના અવેજમાં મને સિત્તેર હજાર રૂપિયાનું ઉત્પાદન વધારે મળે છે પાટિલ બાયોટેક તંત્રજ્ઞાનનો ઉપયોગ કર્યા પછી મારો અનુભવ એવું કહે છે કે દરેક ખેડૂતે પોતાની કુલ જમીનનું ત્રીસ ટકા વાવેતર આ રીતે પાટિલ બાયોટેક તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને શેરડીનું વાવેતર એ લોકોએ કરવું જરૂરી છે ઓછી જમીન રોકાણ કરીને સારું ઉત્પાદન મેળવીને સાંપ્રત સમય એવો છે કે શેરડીનું ઉત્પાદન આવી રીતે જો સારામાં સારું મળે તો બીજા અન્ય પાકો આપણા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે થઈ રહ્યા છે ગયા વર્ષે મહારાજ ગામમાં પાટીલ બાયટેક તંત્રજ્ઞાન દ્વારા પચાસ એકર જમીનમાં આ રીતે શેરડીનું વાવેતર કર્યું હતું દરેક પ્લોટ એરિયાવાઈઝ જુદા છે ઉત્પાદન દરેકને સારું આવશે એવું મને પોતાને દેખાય છે અને આ વર્ષે આ પરિસ્થિતિ જોયા પછી મારા પોતાના ગામમાં આ રીતે દોઢસો એકર જમીનમાં વાવેતર થઈ રહ્યું છે અને દરેકને હું પણ રિક્વેસ્ટ કરું છું કે દરેકે પોતપોતાની રીતે જો આટલો મૂડીનું રોકાણ વધવાથી જો નફાનું ધોરણ આટલું બધું ઊંચું આવતું હોય તો સિમ્પલ છે કે આપણે આ રીતે વાવેતર કરવું જોઈએ થોડું અને ઉત્પાદન મેળવવું જોઈએ પાટીલ બાયોટેક તંત્ર જ્ઞાન દ્વારા દર પંદર દિવસે કોઈક ને કોઈક માણસ આપણને મળે છે આપણને ગાઈડલાઈન કરે છે અને એના નેજા હેઠળ પ્લોટ બનાવવામાં આપણને કોઈ તકલીફ નથી જે જે બી નાના મોટા પ્રશ્નો છે એ આપણને કદાચ નથી ખબર પડતી તે પણ આ લોકો આપણને બતાવે છે અને એના ઇનિશિયલ સ્ટેજમાં પગલાં લેવાય છે પાછળના વર્ષોમાં જ્યારે હું શેરડીની ખેતી કરતો હતો ત્યારે એક એકરમાં મારે કેટલા રૂપિયાનું ખાતર નાખવું છે એ રીતનું બેલેન્સ કરતો હતો એક એકરમાં ત્રીસ હજાર રૂપિયાનું ખાતર નાખવાનું પ્રયોજન કરી માર્કેટમાંથી બજારમાંથી જે પણ ખાતર મળે ડીએપી મળે પોટાશ મળે યુરિયા મળે કે કોઈ બાર બત્રીસ સોલ કે કોઈ પણ મળે પણ ત્રીસ હજાર રૂપિયા એકરના અવેજમાં હું ખાતરનો ઉપયોગ કરતો હતો તંત્રજ્ઞાનના ઉપયોગ કર્યા પછી હું એક નવી સિસ્ટમ આવ્યો કે પૈસાનું બેલેન્સ નહીં રૂપિયાનું બેલેન્સ નહીં પણ ફર્ટિલાઇઝર બેલેન્સ કે જેના કારણે છોડને કયા કયા ફર્ટિલાઇઝર કયા કયા સ્ટેજમાં કેટલા પ્રમાણમાં જરૂર છે એ મને આ તંત્રજ્ઞાનમાંથી જાણવા મળ્યું ને જેના કારણે જે અગાઉના વર્ષોમાં હું જે રૂપિયાથી બેલેન્સ જમીનમાં કરતો હતો તેના બદલે ફર્ટિલાઇઝર દ્વારા બેલેન્સ કરવાથી મને આ મોટો ફાયદો થયો છે જે જ્ઞાન મળવાથી છોડ કાપણી આવતા સુધીમાં પૂરેપૂરો તંદુરસ્ત અને એકદમ હેલ્ધી હોય છે किसान भाइयों, पाटिल बायोटेक प्राइवेट लिमिटेड जलगांव, यह कंपनी पाटिल बायोटेक तंत्रज्ञान के नाम से जानी जाती है इसका काम महाराष्ट्र के साथ में आंध्र कर्नाटक एमपी पंजाब हरियाणा और गुजरात इन सभी राज्यों में बहुत अच्छी तरीके से चल रहा है इस तंत्रज्ञान में कपास केला गन्ना सभी तरह की तरकारी मक्का जवार बाजरा उड़द मूंग अदरक हल्दी टोमेटो इन सभी क्रॉप में उपज जो है वो डबल यानी दुगना काश्तकारों को मिला है इसका मतलब है कि ये तंत्रज्ञान बहुत ही सक्सेसफुल और किसान भाइयों के लिए फ़ायदेमंद है इस तंत्र इस तंत्रज्ञान क्या है कि ये तंत्रज्ञान में बैलेंस फर्टिगेशन के ऊपर पाटिल बाटे ने ये तंत्रज्ञान पे काम किया है और गुजरात के खेडूत भाइयों ने शिरडी की खेती में लगभग तीस पैंतीस टन के ऊपर कभी उपज निकाली नहीं है लेकिन पाटिल बाटे के तंत्रज्ञान में से इस साल रमेश भाई पटेल ये हमारे शिरडी के खेती में चौदह एकड़ का शिरडी का प्लॉट था उस प्लॉट में उन्होंने पर एकड़ चौरासी टन 84 फोर टन टन एक एकड़ में निकाला है और चौदह एकड़ में चौरासी टन का एवरेज उनको मिला है ये गर्व की बात है पाटिल बायोटेक के लिए कि गुजरात की खेती जो महाराष्ट्र के तुलनात्मक दृष्टिया सॉल्टी सॉइल है और ऐसे खेती में इस तरीके का ઉત્પાદન નિકાલના ખેડૂત ભાઈઓ કે અચ્છા સંદેશ પાટીલ દિયા હે ગુજરાતમાં અત્યાર સુધી શેરડીનો પાક જે ચીલા ચાલુ પદ્ધતિથી લેવાતો હતો તેના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તેનું પરિણામ આજે આપણે રમેશભાઈના ખેતરમાં આપણે જોઈ રહ્યા છે એટલો સરસ ક્રોપ છે અને એમણે જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારામાં સારી ખેતીનું સારામાં સારી શેરડીનું ઉત્પાદન લીધું છે આ જ પ્રકારે બાકીના ખેડૂત મિત્રો પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે મગતાગારે વાવેતર કરે અને ટેકનોલોજીના ઉપયોગથી સમૃદ્ધ અને સારી ખેતી પકવે એવી આમ પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કૃષિ મહોત્સવ અંતર્ગત વૈજ્ઞાનિકો ખે ખેતીમાં જે માર્ગદર્શન આપ્યું છે અને આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે મારો ખેડૂત નવી ટેકનોલોજીથી ખેતી કરતો થાય અને એના પરિણામરૂપે ખૂબ સારી ખેતી અને એનો પાક આપણે આજે લઈ રહ્યા છે દર વર્ષે આવા રમેશભાઈ જેવા ખેડૂતો ઊભા થાય નવી ટેકનોલોજીથી ખેતી કરતા થાય તો હું માનું છું કે ગુજરાતની આબાદી દેશમાં નહીં પણ વિશ્વમાં નંબર વન પર આવે એ પ્રકારના ખેડૂતોની તાકાત આ વિસ્તારના ખેડૂતોમાં છે નવી ટેકનોલોજીથી ખેતી ખર્ચ થોડો વધે છે પરંતુ એના પ્રમાણમાં આવક એટલી બધી વધે કે બંને વચ્ચેનો ગાળો ખૂબ મોટો હોય છે અને સરવારે મહેનત પણ ઓછી થાય છે એટલે ખેડૂતે એ જોવાનું છે કે મારું ઉત્પાદન કેટલું થયું અને મને આવક કેટલી મળી તો આવક વધારવા માટે આ નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિ એ અતિ આવશ્યક છે ગુજરાત માટે